हेलो स्टूडेंट्स, हाउ आर यू? હવે આની પહેલાના લેક્ચર ની અંદર આપણે જેટલા પણ વિધેયોના પ્રકાર આપણે 11મા માં ભણવાના છે એ બધાય આપણે જોઈ લીધા હતા. વચ્ચે વચ્ચે પ્રકારની સાથે સાથે મે અમુક આલેખ દોરાવ્યા હતા તમને, x ઘનનો આલેખ, એવા એક બે આલેખ જે હતા ને ઈ એક્ચ્યુઅલી આપણા ઉદાહરણ જ હતા. આની પહેલા ઉદાહરણ 11 સુધી પૂરું કર્યું હતું, પછી 12 અને 13મું જે ઉદાહરણ છે એમાં માત્ર ને માત્ર આવી રીતે કંઈક ફંક્શન આપ્યા હોય અને એની કિંમત મૂકીને એક કિંમત શોધવાની છે તો ઈ 12મું 13મું ઉદાહરણ એવા જ છે થઈ જાય. 14મું ને 15મું ઉદાહરણ કંઈક આલેખવાળા હતા, એ આપણે આલેખ દોર્યા હતા એમાં આવી જાય છે. ઓકે, તો હવે આપણે એના પછી એક નવો ટોપિક છે ઉદાહરણ નંબર 16, જે હમણાં ટોપિક શું છે એ પણ કહી દઉં અને એના ઉપરથી ઉદાહરણ 16 આપણે કરશું. જે વિધેયો આપણે ભણ્યા એ વિધેયોમાં સરવાળાના સ્વરૂપે વિધેય આવશે, બાદબાકી સ્વરૂપે, ગુણાકાર સ્વરૂપે અને ભાગાકાર સ્વરૂપે પણ વિધેય આવી શકે છે. તો આ ઈ જ છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડે એટલે આ વસ્તુ આપણને આવડે. જો બહુ સિમ્પલ સિલી વસ્તુ છે, પેલા આપણને એવું કીધું છે કે એફ ઓફ એક્સ બરાબર એક ફંક્શન આપ્યું એક્સ નો વર્ગ, જી ઓફ એક્સ બરાબર 2x + 1, આવું એક ફંક્શન આપેલા છે, બે વિધેય આપેલા છે. ઇનશોર્ટ ગુજરાતીમાં બે વાસ્તવિક વિધેય આપેલા છે. તો પેલા આપણે આ વસ્તુ ગોતવાની છે, f(g)x, એટલે કે f અને g જે બે વિધેયો હતા એ બેનો સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા f(g)x, તો f અને g વાળા વિધેયનો સરવાળો કરી નાખો. f એટલે x નો વર્ગ વત્તા g વાળું વિધેય, g એટલે 2x + 1. તો આ થઈ ગયું બેના વિધેયના સરવાળા, બે વિધેયના સરવાળા એટલે f + g પૂરું. બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો એના પછી બીજું શું આપ્યું આપણને હવે ગોતવાનું, તો બેની બાદબાકી f - g(x). પેલા વિધેયમાંથી બીજા વિધેયની બાદબાકી કરવાની છે. પેલું વિધેય અહીંયા છે x નો વર્ગ, એમાંથી માઇનસ બીજું વિધેય આપણે કરવાનું છે 2x + 1 ને માઇનસ કરવાના છે. 2x + 1, હવે માઇનસ આ બ્રેકેટની પહેલા છે એટલે નિશાની તો ચેન્જ થઈ જ જશે. તો અહીંયા x નો વર્ગ, આ માઇનસ 2x, માઇનસ પ્લસ માઇનસ 1, આ જે ફંક્શન બન્યું એ બે વિધેયની બાદબાકી બતાવે છે. સિમ્પલ. ચાલો એના પછી ત્રીજું આપણે હવે શું છે, બે ફંક્શનનો ગુણાકાર f(g)f(g)x. બે ફંક્શન f અને g નો ગુણાકાર, પહેલું વિધેય x નો વર્ગ એને ગુણ્યા બીજું વિધેય છે 2x + 1. આ બે નો ગુણાકાર કરો તો x² - 2x એટલે એ થઈ ગયું 2x³, પછી x² નો 1 સાથે ગુણાકાર એટલે એ થઈ ગયું x² વર્ગ. તો આ બે વિધેયનો ગુણાકાર થઈ ગયો, તો આ ગુણાકાર વાળું ફંક્શન મળી ગયું છે આપણને. હવે છેલ્લું અને ચોથું, બે વિધેયનો ભાગાકાર છે એવા આપણે અહીંયા સાઈડમાં જ કરી લઈએ. f² - g(x), આ બે વિધેયનો ભાગાકાર કરવાનો છે. જો તો પેલું વિધેય હતું x² વર્ગ, એના છેદમાં બીજું વિધેય શું છે, બીજું વિધેય નીચે g(x) એટલે કે 2x + 1. તો 2x + 1 આ થઈ ગયો આપણો ભાગાકાર, બે વિધેયનો ભાગાકાર. આ રીતે ઉદાહરણ નંબર 16 પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે. ચાલો હવે આપણે એના પછીનું એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 17, જે છેલ્લું ઉદાહરણ છે, પછી સ્વાધ્યાયના દાખલા ચાલુ થશે. ઉદાહરણ નંબર 17 માંની રકમમાં આપણને એવું કીધું છે કે જો f(x) = √x અને g(x) = x, બે અનૃણ વાસ્તવિક સંખ્યા ગણ પર વ્યાખ્યાયિત છે. વ્યાખ્યાયિત વિધેય છે. તો
આપણે f + g ઓફ x પાછો આ બે વિધેયનો સરવાળો આવ્યો, પછી બે વિધેયની બાદબાકી છે એટલે કે f - g ઓફ x, પછી બે વિધેયનો ગુણાકાર છે એટલે કે f ઇન્ટુ g ઓફ x, અને છેલ્લે બે વિધેયનો ભાગાકાર છે f ના છેદમાં g ઓફ x આપણે શોધવાના છે. તો હમણાં જેમ ઉદાહરણ નંબર 16 આપણે કર્યું હતું એ જ રીતે આ ઉદાહરણ નંબર 17 પણ છે. તો સૌથી પહેલા બે વિધેયનો સરવાળો f વત્તા g ઓફ x, બેનો સરવાળો કરી રાખીએ, પહેલાનો સરવાળો એટલે કે પહેલું હતું રૂટ x વત્તા બીજા વિધેયનો આપણે લખી નાખીએ પ્લસ બીજું વિધેય g ઓફ x રૂટ x પ્લસ x. હવે તો આનો કઈ સરવાળો થઈ શકશે નહીં, પોસિબલ નથી, એક વર્ગમૂળ વાળી સંખ્યા છે એટલા માટે. તો સરવાળો થઈ ગયો, હવે બેની બાદબાકી f માઇનસ g ઓફ x, તો પહેલું રૂટ x એમાંથી માઇનસ બીજું વિધેય એટલે કે રૂટ x માઇનસ x, તો આ બાદબાકી પણ થઈ ગઈ છે. હવે ત્રીજું ગુણાકાર કરવાનો છે f ઇન્ટુ g ઓફ x. ચાલો બેનો ગુણાકાર, પહેલું છે વર્ગમૂળમાં x અને બીજું છે એને ગુણ્યા x. હવે અહીંયા ગુણાકાર રચી જો આપણે આગળ સુધી જવું હોય તો કરી શકીએ, કેવી રીતે કરશું? તો કે x એટલે આ રૂટ x એટલે તો કે x ની 1 ના છેદમાં 2 ઘાત લખાય, અને આ તો x જ છે. હવે પ્રાઇમરીમાં અને હાઈસ્કૂલમાં પણ તમે ભણી ગયા આધાર સરખા, ઘાતનો સરવાળો થાય એટલે આ x ની 1 ના છેદમાં 2 વત્તા 1 ઘાત એટલે એ કેટલી થઈ ગઈ, ચેક કરો, x ની ઘાત થઈ ગઈ 3 ના છેદમાં 2. આ બે નો ગુણાકાર થઈ ગયો, x ની કેટલી ઘાત કહો તો કે 3 ના છેદમાં 2 ઘાત. હવે આપણે બે નો ભાગાકાર કરવાનો છે f ભાગ્યા g ઓફ x. તો બે નો ભાગાકાર એટલે કે પહેલું ફંક્શન હતું વર્ગમૂળમાં x, એના છેદમાં બીજું ફંક્શન હતું માત્ર x, આ બે નો ભાગાકાર કરવો છે. હવે જો આ રૂટ x નો ગુણાકાર રૂટ x સાથે કરો એટલે એ તો કટ x થઈ જાય, રૂટ x ગુણ્યા રૂટ x એટલે એ તો x થાય એટલે 1 અપોન રૂટ x, અને 1 અપોન રૂટ x ને જો ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો 1 ના છેદમાં આ x ની 1 ના છેદમાં 2 ઘાત તો છે, પણ એ અંશમાં લખવી હોય તો માઇનસ થઈ જાય, x ની માઇનસ 1 ના છેદમાં 2 ઘાત. તો આ બે નો ભાગાકાર થઈ ગયો છે. આ રીતે ઉદાહરણ પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે. ચાલો હવે આપણે એના પછી સ્વાધ્યાય ચાલુ થાય છે. તો સ્વાધ્યાયનો પહેલો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 2.3 એનો પહેલો દાખલો. દાખલા નંબર 1, નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો અને જો તે વિધેય હોય તો, જો તે વિધેય હોય તો તેના પ્રદેશ અને વિસ્તાર શોધો. હવે એમાં એક પેલો છે, પેલા ત્રણે ત્રણ આપણે રકમ લખી લઈએ. પેલાની રકમ છે 2151, પછી 81111, 141171. બીજાની રકમ છે 2142 2142 6384, એના પછી 10 5 12 6, 10 5 12 6 અને 14 7, અને હજી એક ત્રીજી રકમ છે. ત્રીજામાં એવું કીધું છે 1.3 1.5 અને 2.5. ચાલો
સૌથી પહેલા રકમમાં એવું આપણને આપ્યું છે, નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? ત્રણ આપણને રકમ આપી છે, એ ત્રણ સંબંધ આપેલા છે, એ વિધેય છે કે નહીં મારે ચેક કરવાનું. જો એ વિધેય હોય તો તેના પ્રદેશ અને વિસ્તાર શોધવાના છે. તો હવે સૌથી પહેલા તો વિધેય બને ક્યારે, કોઈ સંબંધ વિધેય ક્યારે બને, થિયરીનો લેક્ચર યાદ કરો, ઇન્ટ્રોડક્શન સમજૂતી. કે ગણ અહીંયા એ આપ્યો છે, અહીંયા બી આપેલો છે, આના બધા જ ઘટકનો અનન્ય પ્રતિબિંબ જો તમને મળતો હોય, અહીંયા બધા જ ઘટક આવી જવા જોઈએ અને એનો એક અને માત્ર એક પ્રતિબિંબ તો મળ, એ અનન્ય પ્રતિબિંબ મળે તો જ આપણે તેને વિધેય તરીકે ઓળખશું. એટલે કે એ ના બધા ઘટક હોવા જોઈએ. તો 2, 5, 8, 11, 14, 17 બધા અલગ અલગ ઘટક જ છે, બધા ઘટકનું કંઈક તો પ્રતિબિંબ મળે જ છે, ભલે એક મળે. હમણાં જ મેં તમને કીધું તું આ વસ્તુ, અને પહેલાના ઉદાહરણમાં ધ્યાન રાખો. તો અહીંયા જે 2, 5, 8, 11, 14 અને 17 જે છે એ બધાનું પ્રતિબિંબ મળે છે, અનન્ય પ્રતિબિંબ મળે છે. તો આ સંબંધ એ વિધેય કહેવાશે, આ વિધેય છે. જો વિધેય હોય તો પ્રદેશ અને વિસ્તાર શોધવાના છે. તો આનો પ્રદેશ શું થાય? તો કે ભાઈ બધાય પહેલા પહેલા ઘટક એ આપણો પ્રદેશ 2, 5, 8, 11, 14 અને 17. વિસ્તાર શું થશે? વિસ્તાર, તો વિસ્તાર એટલે જે જવાબ આવે છે તે 1, 1, 1 ચેક કરો, બધી 1 જ છે. તો વિસ્તાર કેટલો થઈ ગયો? 1 થઈ ગયો. આ પ્રદેશ અને વિસ્તાર મળી ગયો, આ સંબંધ છે, સંબંધી વિધેય છે. એટલા માટે હવે બીજો દાખલો છે, એમાં એમાં બીજો સંબંધ આપણને આવી રીતે આપેલો છે. 2, 1, 4, 2, 6, 3 ચેક કરો, બધા અનન્ય ઘટક જ હોવા જોઈએ, કોઈ રિપીટ ન થવું જોઈએ. તો એ બધા અલગ અલગ જ ઘટક છે અને એ બધાનું પ્રતિબિંબ મળે જ છે. ઓકે, તો આ પણ વિધેય કહેવાશે, આ પણ વિધેય છે. પ્રદેશ અને વિસ્તાર ગોતવાના, પેલો પેલો ઘટક પ્રદેશ, બાકીનો બીજો બીજો ઘટક વિસ્તાર. તો અહીંયા પ્રદેશ શું થઈ ગયું? તો પ્રદેશ બરાબર 2, 4, 6, 8, 10, 12 and 14 આ આપણો પ્રદેશ થઈ ગયો છે. હવે વિસ્તાર આનો લખવો છે, તો આ બીજો બીજો ઘટક જે છે એ આપણો વિસ્તાર થઈ જશે. વિસ્તાર બરાબર થઈ ગયું 1, 2, 3, 4, 5, 6, 7. તો આ પણ એક વિધેય છે, એના પ્રદેશ અને વિસ્તાર આપણને મળી ગયા છે. ચાલો એના પછી આ ત્રીજો દાખલો. ત્રીજામાં શું આપેલું છે? કે 1, 3 એકનો પ્રતિબિંબ 3, એકનો પ્રતિબિંબ 5. એકના એક ઘટકના બે પ્રતિબિંબ મળ્યા, એકના એક ઘટકના બે પ્રતિબિંબ. જો અહીંયા રિપીટ થયો આ ઘટક અને ઈ એક જ ઘટકના બે પ્રતિબિંબ, તો આ પોસિબલ જ નથી. એટલે કે આ સંબંધ, આ વિધેય કહેવાશે જ નહીં, આ વિધેય નથી. અને વિધેય નથી તો આના પ્રદેશ અને વિસ્તાર શોધવાની જ કઈ જરૂર નથી. ચાલો, તો આ દાખલા નંબર 1 અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે એના પછી સ્વાધ્યાયનો આપણે બીજો દાખલો ચાલુ કરી, સ્વાધ્યાય 2.3, એમાં દાખલા નંબર 2. તો બીજા દાખલામાં નીચેના વાસ્તવિક વિધેયના એવું કીધું છે, નીચેના વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. પ્રદેશ અને વિસ્તાર શોધો. હવે એમાં પેલો દાખલો છે f(x), એના બરાબર માનાંકની બહાર પેલા માઇનસ અને પછી માનાંકમાં x, આ રીતે છે. બીજો દાખલો છે f(x) બરાબર વર્ગમૂળમાં 9 - x² ચાલો આ રીતે આપણી અહીંયા રકમ છે. હવે આમાં શું કીધું છે? વાસ્તવિક વિધેયના નીચે જે વાસ્તવિક વિધેય આપ્યા છે, વાસ્તવિક વિધેય એટલે વાસ્તવિક સંખ્યા ગણમાંથી જ લેવાનું, એના પ્રદેશ અને વિસ્તાર આપણે શોધવાના છે. તો આ પહેલો દાખલો છે f(x) બરાબર
લિમિટ છે જ નહીં, કોઈ પણ કિંમત મૂકી શકો છો, તો કોઈ પણ કિંમત મૂકી શકો. પેલો ઘટક કોઈ પણ હોય છે, કોઈ પણ કિંમત, તો પેલો ઘટક ઈ પ્રદેશ બતાવે. એટલે પ્રદેશ શું થશે? બધી જ વાસ્તવિક સંખ્યાનો ગણ. એટલે પ્રદેશ બરાબર તો થઈ ગયું આર, પ્રદેશ બરાબર શું થઈ ગયું? કેપિટલ આર, વાસ્તવિક સંખ્યા. હવે આપણે વિસ્તાર ગોતવાનો છે, ધ્યાનથી જોજો. તમે પ્લસ વાળી કિંમત મૂકો કે માઇનસ વાળી કિંમત મૂકો, ધારો કે વન મૂક્યા તમે, પ્લસ વન મૂક્યા અહીંયા. જો પ્લસ વન મૂક્યા તો ઈ માનાંકમાં તો પ્લસ હોય કે માઇનસ હોય, માનાંકનો જવાબ આપણને પ્લસ માં જ મળશે. માનાંકનો જવાબ પ્લસ માં મળે અને એનો ગુણાકાર માઇનસ આયરે થાય છે, એટલે બધી જ માઇનસ વાળી કિંમત ઈ આપણો જવાબ. જો ઝીરો મૂકશીને ઝીરો, તો જવાબ ઝીરો આવશે. ધ્યાનથી વિચારો, જો ઝીરો મૂક્યા તો જવાબ ઝીરો આવ્યો. માઇનસ વન મૂકો, પ્લસ વન મૂકો, ટુ મૂકો, માઇનસ ટુ મૂકો, ગમે એ મૂકો, જવાબ તમને માઇનસમાં નેગેટિવ જ મળશે. માઇનસ વન મૂકો તો માઇનસ વનનો માનાંક પ્લસ વન અને આગળ માઇનસ વન. વન મૂકો તો વનનો માનાંક પ્લસ વન એની આગળ માઇનસ વન. ટુ મૂકો તો એ જ રીતે માઇનસ ટુ, માઇનસ ટુ મૂકો તોય માઇનસ ટુ. એટલે ગમે એ કિંમત તમે મૂકશો, જવાબ તો તમારો નેગેટિવ એટલે કે માઇનસમાં જ આવશે. અને ઝીરો મૂક્યા હોય તો ઝીરો. તો આપણો જે વિસ્તાર છે ને, વિસ્તાર ઈ કાં તો ઝીરો અથવા તો એનાથી બધી નાની સંખ્યા ક્યાં સુધી, ક્યાં સુધી જશે? માઇનસમાં, માઇનસમાં ઇન્ફાઇનાઇટ સુધી જશે. તો અમને માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઝીરો, ઝીરો પણ પોસિબલ છે. એટલે ઝીરોમાં આપણે આ રીતે કરશું. સૌરતંત્રાલ, વિવૃતંત્રાલ, પેલું ચેપ્ટર યાદ જ હશે બધાને. આનો મિનિંગ એવો થાય કે ઝીરોનો સમાવેશ થાય છે અને ઝીરો કરતાં બધી જ નાની સંખ્યાઓ એ આપણો વિસ્તાર મળી ગયો છે. તો આ પહેલો દાખલો અહીંયા કમ્પ્લીટ. હવે બાજુમાં બીજો દાખલો છે, આપણે તે સ્ટાર્ટ કરીએ. બીજો દાખલો ધ્યાનથી સમજજો, મસ્ત દાખલો ધ્યાનથી. પ્રદેશ ગોતવો છે. પહેલા તો વર્ગમૂળમાં એક સંખ્યા છે, તમે અહીંયા કઈ કઈ કિંમત મૂકો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. વિચારો કે વર્ગમૂળની અંદર કઈક સંખ્યા છે. હવે વર્ગમૂળ કઈ સંખ્યાનું નીકળે? પેલા તો પ્લસ વાળી જ સંખ્યા અને કાં તો ઝીરોની સંખ્યા. નેગેટિવ સંખ્યા હોય ભાઈ માઇનસ પાંચ, જો માઇનસ પાંચ હશે તો માઇનસ પાંચ નું વર્ગમૂળ પોસિબલ જ નથી. એટલે એનો મિનિંગ એવો થયો કે સૌથી પહેલા તો જે આ વર્ગમૂળની અંદરની સંખ્યા છે એ બધી પ્લસમાં હોવી જોઈએ અને કાં તો ઝીરો હોવી જોઈએ. એટલે હું એક વસ્તુ અહીંયા લખી શકીશ કે નવ માઇનસ એક્સ નો વર્ગ, જે વર્ગમૂળ છે એ કાં તો ઝીરો કરતા મોટું અને કાં તો ઝીરો, એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો હોવું જોઈએ. હું આ એક વસ્તુ વિચારી શકું. તો આના ઉપરથી હવે આપણે છે ને આગળ આ સમીકરણને સોલ્વ કરીએ. તો આ નવ ને કરતા બનાવું તો નવ ઈ ગ્રેટર ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર થઈ ગયા, એટલે કે એક્સ સ્ક્વેર ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નાઇન છે. વર્ગ છે ને, વર્ગ ઈ કાં તો નવ અને કાં તો નવ કરતા નાની કિંમત જ આપણને મળશે, એના સિવાય એકઈ કિંમત નહીં મળે. તો તમારા માટે આ થોડીક વસ્તુ નવી છે, ઇનઇક્વાલિટી. એટલા માટે હું એક એક્ઝામ્પલ આપું તમને સમીકરણ ઉપરથી સમજાવીને. ધારો કે આને સમીકરણના સ્વરૂપમાં લખવું છે, એટલે હું અહીંયા વચ્ચે ઇક્વલ ટુ ની સાઇન કરી નાખું. જો એક્સ નો વર્ગ બરાબર નવ હોય તો એક્સ બરાબર શું થાય ભાઈ? તો કે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ત્રણ થાય. એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ત્રણ. હવે એને આપણે છે ને આ આકૃતિ ઉપરથી સમજીએ, એક સંખ્યા રેખા ઉપરથી સમજીએ કે ભાઈ એક તો પ્લસ ત્રણ અહીંયા ક્યાંક હશે, ધારી લઈ અહીંયા ક્યાંક માઇનસ ત્રણ હશે ને વચ્ચે ઝીરો એક બે ત્રણ બધી કિંમતો આવે. આવી રીતે એક સંખ્યા રેખા છે. હવે એવી કિંમત આપણે મૂકી કે જે આ સમીકરણનું સમાધાન કરતી હોય, તો કઈ કઈ કિંમત લેશું? આ બે કિંમત મળી ને એક્સ ની, તો આના કરતા મોટી અથવા તો નાની એ રીતે લેવાય. કોઈ પણ કિંમત કરતા મોટી અથવા તો નાની. તો માઇનસ ત્રણ કરતા આ સાઈડની નાની બધી કિંમત લઈને ચેક કરીએ આપણે કે ભાઈ માઇનસ ચાર આપણે કદાચ ને લઈએ, તો માઇનસ ચાર નો વર્ગ અહીંયા કિંમત મૂકો તો માઇનસ ચાર નો વર્ગ એટલે સોળ. તો સોળ જે છે ને, સોળ એ નવ કરતા મોટા છે, નાના નથી. એટલે આ કન્ડિશનનું પાલન આ સાઈડની કિંમત નથી કરતી. તો આ એકઈ કિંમત નો આવે.
હવે માઇનસ ત્રણ આપણે લઈ તો માઇનસ ત્રણ નો વર્ગ તમે ચેક કરો, માઇનસ ત્રણ નો વર્ગ એટલે ઈ થઈ ગયો પ્લસ નવ, તો નવ અહીંયા નવ ઈ કાતો ઇક્વલ ને કાતો લેસ ને, એવું જ પ્રૂવ કરવાનું હતું એટલે આ ચાલશે. તો માઇનસ ત્રણ છે ને, માઇનસ ત્રણ ઈ ચાલશે. માઇનસ ત્રણ થી આ બાજુની કિંમત વિચારો, માઇનસ બે માઇનસ એક ઝીરો, ઝીરો લ્યો, ઝીરો નો વર્ગ ઝીરો, નવ કરતા તો નાનો જ છે એટલે આ બધી કિંમત સાચી છે, આ બધી કિંમત ચાલશે. હવે ત્રણ સુધી જોઈએ, ત્રણ મૂકો ત્રણ, તો ત્રણ નો વર્ગ નવ, તો નવ તો ઇક્વલ થઈ ગયું એટલે આ ત્રણ ની કિંમત તો ચાલશે, પણ એનથી મોટી નહીં ચાલે. ચેક કરો, ત્રણ કરતા મોટી કિંમત ચાર લઈ લઈએ આપણે, ચાર, તો ચાર નો વર્ગ સોળ, તો સોળ તો નવ કરતા તો મોટા હે, નાના નથી એટલે આ નો ચાલે. તો ઇનશોર્ટ કે આ કન્ડિશન નું પાલન થતું હોય એવી કેટલી કિંમત મળી હે, માઇનસ ત્રણ થી પ્લસ ત્રણ સુધીની કિંમત મળે, એટલે આપણો કિંમત અહીંથી અહીંયા સુધીની જ લેવાની, એટલે કે આપણો જે પ્રદેશ છે, આપણો જે પ્રદેશ મળશે તે ક્યાંથી ક્યાં સુધીની કિંમતનો મળશે, માઇનસ ત્રણ થી પ્લસ ત્રણ સુધીનો પ્રદેશ મળશે, અને એ ક્લોઝ ઇન્ટરવલ એમાં આપણે લખો, કારણ કે માઇનસ ત્રણ અને ત્રણ નો સમાવેશ પણ થાય છે. ચાલો, તો આ પ્રદેશ મળી ગયો, હવે આપણે આનો વિસ્તાર જોશું. વિસ્તાર સમજવા માટે આપણે પ્રશ્ન ઉપર થોડું ફોકસ કરીએ. પ્રશ્ન શું છે કે કોઈ એક સંખ્યાનું વર્ગમૂળ છે, સંખ્યાનું વર્ગમૂળ. હવે એવું તો અહીંયા કિંમત હું મૂકી જ ન શકું, જોકે કિંમત માઇનસ ત્રણ થી ત્રણ જ આપણે મૂકવાની છે, તો માઇનસ ત્રણ થી ત્રણ સુધીની અહીંયા કિંમત મૂકો, જે જવાબ આવે એ આપણો વિસ્તાર. ધારો કે માઇનસ ત્રણ તમે મૂક્યા, ધારો કે માઇનસ ત્રણ મૂક્યા, ગણતરી અહીંયા કરું, ધ્યાન આપજો. આ નવ ના નવ, માઇનસ ના માઇનસ, એક્સ નો વર્ગ એટલે માઇનસ ત્રણ નો વર્ગ, તો માઇનસ ત્રણ નો વર્ગ નવ થશે, તો જવાબ આવ્યો ઝીરો. ચાલો, માઇનસ ત્રણ કરતા નાની કિંમત મૂકો, માઇનસ ત્રણ કરતા નાની એટલે મોટી આપણે મૂકી, માઇનસ ત્રણ કરતા મોટી, માઇનસ બે મૂકી, તો માઇનસ બે નો વર્ગ ચાર થાય, તો નવ માંથી ચાર જાય તો વર્ગમૂળમાં પાંચ. આવી કઈક કિંમત મળે છે, કઈક ને કઈક કિંમત મળે. ક્યાં સુધી મળશે? તો કે ત્રણ સુધીની કિંમત જો હું મૂકું, તો ત્રણ સુધીની કિંમત મૂકું તો એ પણ જવાબ ઝીરો જ આવશે. ચેક કરો, ત્રણ મૂકો, ત્રણ નો વર્ગ નવ, નવ માંથી નવ જાય તો ઝીરો. તો હવે અહીંયા હું ઝીરો મૂકું તો આ માઇનસ ત્રણ થી ત્રણ ની વચ્ચે એક કિંમત ઝીરો પણ છે, એક્ઝેક્ટ વચ્ચે. તો હું ઝીરો મૂકીશ ને આમાં, ચેક કરો, નવ માઇનસ ઝીરો નો વર્ગ, ઝીરો નો વર્ગ એટલે ઝીરો, અને નવ માંથી ઝીરો જાય એટલે નવ, એટલે નવ નો વર્ગમૂળ થઈ ગયું ત્રણ. જો મેં ઝીરો મૂક્યા તો મારો જવાબ ત્રણ આવ્યો. ત્રણ કરતા મોટી કિંમત તમને મળશે જ નહીં, કોઈ પણ કિંમત મૂકો, મેક્સિમમ જવાબ તમારો આવશે ને, મેક્સિમમ મોટા મોટી કિંમત એ ત્રણ, અને નાનામાં નાની કિંમત ઝીરો. તો ઝીરો થી ત્રણ સુધીનો જ આપણો જવાબ મળશે, ઝીરો થી ત્રણ સુધીનો જ. તો હું અહીંયા કહી શકું કે આપણો જે વિસ્તાર થશે આના ઉપરથી, આપણો જે વિસ્તાર થશે એ ઝીરો થી ત્રણ સુધીની કિંમતનો જ વિસ્તાર મને મળશે, આના સિવાય કોઈ જવાબ નહીં મળે. ચાલો, તો આ દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 3, બહુ નાનો અને સિમ્પલ એવો દાખલો છે, તમે એ જાતે કરી શકો બધા, કે ભાઈ એફ ઓફ એક્સ બરાબર એક ફંક્શન આપ્યું છે, એફ ઓફ એક્સ બરાબર 2x-5 આ રીતે, અને અમુક કિંમત શોધવાની છે. પહેલી કિંમત કે ભાઈ એફ ઓફ ઝીરો, તો એફ ઓફ ઝીરો એટલે શું? એક્સની જગ્યાએ ઝીરો મૂકો, તો અહીંયા 2×x જગ્યાએ ઝીરો, અને માઇનસ પાંચ, જવાબ શું આવ્યો? માઇનસ પાંચ, પૂરું થઈ ગયું. આવા જ બીજા બે દાખલા છે, આવી રીતે તમે કિંમત મૂકો, દાખલા પૂરા. ચાલો, તો આવું તો થઈ જાય એટલે આમાં તો કંઈ કરાવવાની જરૂર નથી. હવે એના પછીનો ચોથો દાખલો આપણે જોઈ લઈ. સ્વાધ્યાય 2.3 એમાં દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 જે છે એમાં પણ આપણને એક વિધેય આવી રીતે આપેલો છે. વિધેય ટી એ સેલ્સિયસમાં, આ વિધેય છે ટી એ સેલ્સિયસમાં ઉષ્ણ તાપમાન અને ફેરનહીટ તાપમાન વચ્ચે રૂપાંતરિત કરતું એક સૂત્ર છે, કે ટી ઓફ સી, આવું એક સૂત્ર આપ્યું છે, અને એના બરાબર છે 9c/5 + 32 આ રીતે.
આ એક સૂત્ર આપ્યું છે તો નીચે એક થોડીક કિંમત શોધવાની છે. પહેલી કિંમત કે ટી ઓફ ઝીરો, ટી ઓફ ઝીરો. બીજી કિંમત તો કે ભાઈ ટી ઓફ 28, અને ત્રીજી કિંમત ટી ઓફ માઇનસ 10. હજી એક ચોથી કિંમત પણ આપેલી છે આપણને, એ અહીંયા થોડુંક નીચે લખી નાખું. ચોથી કિંમત જે છે કે જો ટી ઓફ સી બરાબર, ટી ઓફ સી બરાબર 212 હોય તો સી બરાબર કેટલા થાય, એ આપણને કીધું છે. ચાલો આ દાખલો પણ જોવા જઈએ, તો ઘણો બધો સિમ્પલ દાખલો છે. આમાં આપણને એક આ સૂત્ર આપ્યું છે આ વિધેયના સ્વરૂપમાં, અને આ બધી કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા ટી ઓફ ઝીરો જો શોધવા હોય તો આપણે આ ટી ઓફ સી આપ્યું છે એમાં સી ની જગ્યાએ ઝીરો મૂકો. સી ની જગ્યાએ તમે ઝીરો મૂકતા જાઓ એટલે અહીંયા થઈ ગયું 9, આ સી એટલે 0 છેદમાં 5 વત્તા 32. ભાઈ આ તો 9 ગુણ્યા 0 એટલે આખું પદ 0, જવાબ આવ્યો 32. તો ટી ઓફ 0 ની કિંમત આવી ગઈ 32. હવે એવી જ રીતે આ ટી ઓફ 28 છે, તો એમાં અહીંયા જ્યાં સી માં 0 મૂક્યા એ રીતે બીજો દાખલો કરવા માટે સી ની જગ્યાએ 28 મૂકો, દાખલો થઈ જશે. ચાલો તો ઈ કરાવવાની જરૂર નથી. હવે ઈ જ રીતે માઇનસ 10 છે અહીંયા, તો સી ની જગ્યાએ મારે કેટલા હવે મૂકવાના છે, માઇનસ 10. તો આ માઇનસ વાળી કિંમત છે, તો માઇનસ 10 આપણે મૂક્યા હોય તો 9 ના 9 સી ની જગ્યાએ માઇનસ 10 છેદમાં 5 વત્તા 32. અહીંયા તો છેદ ઉડી ગયા, 5 દુ 10, 9 ગુણ્યા 2 એટલે માઇનસ 18 વત્તા 32, 32 માંથી 18 જાય, જે વધે એ આપણો જવાબ આવી ગયો. ચાલો હજી એક ચોથો દાખલો છે. ચોથા દાખલામાં એવું આપણને કીધું છે કે જો એફ ટી ઓફ સી બરાબર 212 હોય તો, જો ટી ઓફ સી બરાબર 212 હોય તો સી શોધવાના છે. તો પેલા આપણે સૂત્ર જે હતું એ અહીંયા નીચે આપણે લખી લઈએ. સૂત્ર જે આપણું હતું ટી ઓફ સી તે અહીંયા ઉપર છે, આ રીતે સૂત્ર છે ટી ઓફ સી આના બરાબર 9 સી ના છેદમાં 5 અને પ્લસ કેટલા છે તો કે 32. હવે જો આ દાખલાની અંદર એવું કહી દીધું છે કે ટી ઓફ સી ની કિંમત 212 છે, એટલે કે ટી ઓફ સી એટલે આ જે આ છે આની જ કિંમત આપી દીધી 212, આ 212 એના બરાબર. હવે બાકી જે બધું છે 9 સી છેદમાં 5 વત્તા 32, આમાંથી સી ને કરતા બનાવો, સમીકરણ ને ઉકેલો એટલે સી ની કિંમત મળી જાય. બહુ સિમ્પલ છે. સૌથી પહેલા 32 ને માઇનસ કરશું, 212 માઇનસ 32 એના બરાબર 9 સી છેદમાં 5. કરો બાદબાકી, ચોકડી ગુણાકાર એટલે સી ની કિંમત પણ મળી જશે. બહુ ઈઝી છે, એટલે આ પણ હવે કઈ કરાવવાની મારે તો જરૂર છે નહીં, થઈ જશે બધાથી. હવે આપણે એના પછીનો દાખલો જોઈ લઈ. હવે એના પછી છે વિસ્તાર શોધવાનો છે, દાખલા નંબર 5 માં વિસ્તાર શોધો. નીચેના વિધેયના વિસ્તાર શોધો. હવે એમાં 3 દાખલા આપેલા છે. એમાંનો પહેલો દાખલો એફ ઓફ એક્સ બરાબર 2 માઇનસ 3 એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ ગ્રેટર ધેન 0. બીજો દાખલો એફ ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર પ્લસ 2 અને એક્સ વાસ્તવિક સંખ્યા છે. અને ત્રીજો દાખલો, ત્રીજા દાખલામાં એવું કીધું એફ ઓફ એક્સ બરાબર એક્સ અને એક્સ એ વાસ્તવિક સંખ્યા છે. ચાલો આ 3 દાખલા છે એના આપણે વિસ્તાર શોધવાના છે, દાખલા નંબર 5 ના 3 એ 3. એમાં પહેલો દાખલો એક ફંક્શન આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર 2 માઇનસ 3 એક્સ. હવે કન્ડિશન જો, માત્ર વિસ્તાર શોધવો, વિસ્તાર એટલે જે આપણો જવાબ આવે એ આપણો વિસ્તાર કહેવાય.
કન્ડિશન શું હોય? પી એક્સ ગ્રેટર ધેન ઝીરો. તો એ કન્ડિશન ઉપરથી આપણે દાખલો ચાલુ કરીએ. એક્સ ગ્રેટર ધેન ઝીરો આપેલા છે તો મારું ફંક્શન કેવું હતું કે 2-3x છે, 2-3x. તો આપણે અહીંયા આ ફંક્શન લઈ આવવાની ટ્રાય કરશું. કેવી રીતે? તો એ આપણે જોઈએ. જો ધ્યાનથી, સૌથી પહેલા તો આ એક્સ ની આગળ માઇનસ 3 છે, તો અહીંયા એક્સ તો છે ને, મારે માઇનસ 3 જોઈએ. તો પેલા હું ખાલી 3 સાથે ગુણાકાર કરું બંને બાજુ. જો 3 સાથે ગુણાકાર કરું તો 3x, અહીંયા 3×0 એટલે 0. હવે એ 3x તો આવી ગયા, પણ 3x ની પહેલા માઇનસ છે, માઇનસ. તો મારે માઇનસ વડે હવે ગુણાકાર કરવાનો થયો. માઇનસ વડે ગુણાકાર કરો, માઇનસ 3x. જો માઇનસ વડે ગુણાકાર કરશો ને તો આ સાઇન ચેન્જ થઈ જશે, લેસ ધેન 0. ઓકે, ચાલો માઇનસ 3x આવી ગયા. હજી ફંક્શનમાં કેટલા છે? પ્લસ 2. તો હવે બંને બાજુ પ્લસ 2 આપણે કરશું. આ માઇનસ 3x તો હતા જ, એમાં મેં પ્લસ કેટલા કર્યા? પ્લસ 2 કર્યા. તો બંને બાજુ, બીજી બાજુ પણ મારે પ્લસ 2 કરવા પડે. તો આ જે મળ્યું આપણને અત્યારે, આ ઈશું છે, એક્ઝેક્ટલી આપણું ફંક્શન જ આવી ગયું. એટલે કે જે આપણો જવાબ આવશે, f(x) નો જે જવાબ આવશે એ શું આવશે? લેસ ધેન 2. લેસ ધેન 2 એટલે 2 કરતા નાનો. તો 2 કરતા નાનો પણ ક્યાં સુધી? તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી આવી શકે. માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2 આપણો વિસ્તાર થઈ ગયો છે. તો આ રીતે પેલો દાખલો અહીંયા આપણે કમ્પ્લીટ કરી શકશું. પેલો દાખલો કમ્પ્લીટ. હવે બીજો દાખલો છે. બીજા દાખલામાં શું કીધું આપણને? ફંક્શન f(x) છે, એના બરાબર x²+2 અને x એ વાસ્તવિક સંખ્યા છે. તો આમાં તો કઈ કન્ડિશન નથી આપી, આમાં આપી હતી એની જેમ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, અહીંયા x² આપ્યો છે. વર્ગ હંમેશા ને હંમેશા પ્લસમાં જ હોય, અને કાં તો 0² 0. એટલે x² જે થશે તે હંમેશા કાં તો 0 કરતા મોટો અને કાં 0 જેટલો. એટલે x² ઈ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ થશે. તો હવે આ ફંક્શન બનાવવાની ટ્રાય કરો. x² તો છે, ખાલી પ્લસ 2 ઘટે, બે બાજુ પ્લસ 2 ઉમેરી દો એટલે અહીંયા થઈ ગયું x² + 2. તો અહીંયા પણ 0+2, અને 0+2 એટલે એ કેટલા થયા? માત્ર 2, અને આ નિશાનીની નિશાની m². તો આ ફંક્શન કાં તો 2 અથવા 2 કરતા મોટો જવાબ આપણને દેશે. તો વિસ્તાર શું થશે? વિસ્તાર 2 થી મોટો, એટલે 2 થી ઇન્ફાઇનાઇટ સુધીનો આપણો વિસ્તાર થશે. તો આ બીજો દાખલો પણ અહીંયા કમ્પ્લીટ. હવે છેલ્લો દાખલો, આ ત્રીજો દાખલો છે, એ આપણે ચેક કરી લઈએ. f(x) = x, આવું ફંક્શન છે, અને x કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. તમે જે કિંમત મૂકો એ જ તો જવાબ મળશે, કારણ કે f(x) જે x ની કિંમત મૂકી એનો જવાબ એ ફંક્શન પોતે x જ આપે છે. જે કિંમત મૂકો એ જવાબ, જે કિંમત મૂકો એ જવાબ. તો આમાં કિંમત ક્યાંથી મૂકશું? કોઈ પણ વાસ્તવિક સંખ્યામાંથી. તો જવાબ એ શું આવશે? કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો જવાબ કોઈ પણ વાસ્તવિક સંખ્યા પોસિબલ છે, તો આપણો વિસ્તાર પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા એટલે કે r જ થશે. ચાલો, તો આ રીતે આપણે સ્વાધ્યાય 2.3 ના બધા દાખલા અહીંયા કમ્પ્લીટ થાય છે, અને ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.